गुड मॉर्निंग माय डियर स्टूडेंट, पार्थ परिवार अने समर्पण परिवार, समर्पण टेक्नो परिवार वती हूँ हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी नी अंदर लास्ट लेक्चर में आपणे प्रकरण पूर्ण कर्युं। आजे आपणे एक नवू प्रकरण नी शुरुआत कर्या अथवा शुरुआत करीए छीए। प्रकरण नंबर 5 तमारी स्क्रीन ऊपर तमे जोई शको छो, એનું નામ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ। મિત્રો, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ, આપણને જે કંઈ પણ તત્વો મળ્યા અત્યાર સુધીમાં 118 તત્વોની શોધ થઈ ગઈ। એમાં 92 તત્વો એ આપણને કુદરતે ભેટ આપી છે, મતલબ કુદરતી રીતે આપણને પ્રાપ્ત થયા છે। 92 કરતાં ઉપરના જે પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ક્રમાંક એ કોઈને કોઈ રીતે પ્રયોગશાળામાં સંશ્લેષિત સ્વરૂપે વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે। તો મિત્રો, આ તત્વોનું જે આવર્તી વર્ગીકરણ છે, એમને શીખતા પહેલાં એકવાર ફરી વખત આજે તમને અગાઉના લેક્ચરની અંદર તમને જે પરમાણુ ક્રમાંક, એમની સંજ્ઞા, એમનું નામ, સંજ્ઞાનું નામ, એમનો પરમાણુ ભાર, એમની ઇલેક્ટ્રોનની ગોઠવણી, મિત્રો આવર્ત કોષ્ટકની અંદર આ તત્વોનું આવર્તી વર્ગીકરણ કરવાનું છે। આવર્તીય વર્ગીકરણની અંદર તમે ઊભા સમૂહની અંદર, સ્તંભ સમૂહની અંદર અને આડી હરોળમાં આવર્તમાં એની આપણે ગોઠવણી કરવાની છે। કેવી રીતે એની ગોઠવણી થઈ, કેટલા એમના આવર્ત છે, કેટલા એમના સમૂહ છે અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ એમની કેવી રીતે ગોઠવણી કરી, એના વિશેનો આપણે અભ્યાસ આ પ્રકરણની અંદર કરવાનો છે। મિત્રો, આ પ્રકરણની અંદર એમનો આપણે જે અભ્યાસ કરવાનો છે, તો તેમની સૌથી અગત્યની વાત છે આ આપણું કોષ્ટક, બરોબર છે? 1 થી 20 તત્વો જે અહીં આપણને આપ્યા છે એમની વાત કરવાની છે, અને 1 થી 20 તત્વો જ શરૂઆતમાં લીધા છે। અહીં તત્વનું નામ છે, સંજ્ઞા, પરમાણીય ક્રમાંક આપેલો છે, આ પહેલી કક્ષા એટલે કે એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, એ તમને ખ્યાલ છે 8માં 9માં તમે અભ્યાસ કરીને આવ્યા, ઇલેક્ટ્રોન રચનામાં યાદ કરો 2 8 8 એ રીતે ક્રમશઃ। બીજી કક્ષાને L કહેવાય, એમાં 8 ઇલેક્ટ્રોન સમાય, વધારેમાં વધારે જો 8 સુધી જ છે, જોઈ લો છેક સુધી। ત્યાર પછી ત્રીજી કક્ષાને M કહેવાય, એમાં અહીંથી ચાલુ, એમાંય 8 જ સમાય। ચોથી કક્ષાને N કહેવાય, K L M N, આ ઇલેક્ટ્રોન, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આ કક્ષામાં પેટા કક્ષક, એને કક્ષક કહેવાય, S હોય, P હોય, D હોય, F હોય, કક્ષક એ આગળ તમને, પછી સંયોજકતા, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય તમને ખ્યાલ છે, બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કા ગુમાવે કા મેળવે તેની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય। હરી, તો આના અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ। હવે એ જે તત્વો છે એને વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટકમાં પછી એમને કેવી રીતે ગોઠવા, હેનરી મોસ્લે હોય, મેન્ડેલિફ હોય, બરોબર છે, ન્યુલેનનો અષ્ટકનો નિયમ હોય, તો આ બધાય જે વૈજ્ઞાનિકોના નિયમો છે તેનો આપણે વિગતવાર અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે।
એના માટે આપણે અહીંયા જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક એટલે બીજું કાંઈ નહીં, કોઈ પણ તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક ઝેડ વડે દર્શાવાય છે. કોના વડે? ઝેડ વડે. તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા પી અથવા ઝેડ. પ્રોટોનની સંખ્યા હોય તો પી પ્લસ કહેવાય. તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન ક્રમશઃ. બીજું છે તત્વની સંજ્ઞા. એક પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, અપવાદ છે, એમાં ન્યુટ્રોન ન હોય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કયું તત્વ ન્યુટ્રોન ધરાવતું નથી? તો કે હાઇડ્રોજન. અપવાદ બે મેં લખેલું છે. એનું નામ તો કે હાઇડ્રોજન. એનો પરમાણુ ભાર, મિત્રો પરમાણુ ભારનું સૂત્ર એ બરાબર પી પ્લસ એન. એ એટલે પરમાણુ ભાર. તો પરમાણુ ભારની સંજ્ઞા એ બરાબર પી એટલે પ્રોટોન અને એન એટલે ન્યુટ્રોન. તો પરમાણુ ભાર એટલે બીજું કાંઈ નહીં, પ્રોટોન અને ન્યુટ્રોનનો તમે સરવાળો કરો એટલે પરમાણુ ભાર મળે. બરોબર છે? હવે તમને ખ્યાલ છે આમાં પ્રોટોન કેટલા? એક. તો ન્યુટ્રોન કેટલા? ઝીરો. જો ન્યુટ્રોન ન હોય હાઇડ્રોજનમાં તો એક વત્તા ઝીરો બરાબર એક. ઇલેક્ટ્રોનની ગોઠવણી તો કે એક. સંયોજકતા કેટલી હોય? તો કે પ્લસ વન. સંયોજકતા કેટલી હોય? તો કે પ્લસ વન હોય. ચાલો હિલિયમ, તમને ચાવી પણ યાદ છે, બધું કમ્પ્લીટ છે. પરમાણુ ક્રમાંક કેટલો? બે. તો ઝેડ બરાબર બે અથવા પી બરાબર બે. પી એટલે પ્રોટોન. હિલિયમ એની એચ ઈ એની સંજ્ઞા છે. એનું નામ છે હિલિયમ. એનો પરમાણુ ભાર ચાર. કેવી રીતે? તો કે બે પ્રોટોન અને બે ન્યુટ્રોન હોય એટલે એનો પરમાણુ ભાર ચાર. બે વત્તા બે, અહીંયા તમારે સૂત્રમાં મૂકવાનું. બે પ્રોટોન તો બે ન્યુટ્રોન. હવે તમને એમ થાય સર ન્યુટ્રોન ક્યાંથી આવ્યા? ન ખબર હોય તો આમાં જ બાદ કરે. ચાર માઇનસ બે એટલે બે. હલો, ચાર માઇનસ બે. ચાર શું છે? તો કે એ. તો સૂત્ર શું બની ગયું? એન બરાબર એ માઇનસ પી. તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધે સૂત્ર તમે લખી નાખવાનું બાજુમાં. એન બરાબર એ માઇનસ પી. ન્યુટ્રોન ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવો તો ન્યુટ્રોન બરાબર પરમાણુ ભાર માઇનસ પ્રોટોન. તો આનો પરમાણુ ભાર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? ચાર છે. તો એના પ્રોટોનની સંખ્યા કેટલી છે? બે. તો પરમાણુ ભારમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. તો ચાર માઇનસ બે એટલે બે થઈ ગયું. તો ન્યુટ્રોનની સંખ્યામાં કેટલી હોય? બે. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? બે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. ઓકે, ચાલો આમાં કેટલા? આગળનું લિથિયમ. પ્રોટોન કેટલા? ત્રણ. ઇલેક્ટ્રોન કેટલા? તો કે ત્રણ. જોઈ લો, બે ને એક ત્રણ. ચાલો હવે આમાં ન્યુટ્રોન કેટલા હશે? તો કે સાત માઇનસ ત્રણ. તો કેટલા હોય ન્યુટ્રોન? ચાર. સમજાય છે? અથવા કેટલા પ્રોટોન? તો કે ત્રણ. તેમાં ન્યુટ્રોન કેટલા હોય? ચાર. ત્રણ વત્તા ચાર એટલે સાત. હવે નો યાદ રહે તો આ સૂત્ર મૂકો. ન્યુટ્રોન બરાબર પરમાણુ ભાર માઇનસ પ્રોટોન. પરમાણુ ભાર કેટલો? સાત. પ્રોટોન કેટલા? ત્રણ. તો સાત માઇનસ ત્રણ તો ન્યુટ્રોન એમાં આગ હોય ચાર. આવી રીતે તમારે છેક સુધી ન્યુટ્રોનની સંખ્યા પણ તમને મળી જાય. જો તમે પરમાણુ ભાર જાણતા હોય તો ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. બેરિલિયમ બીઈ નવ. નવ માઇનસ ચાર તો એમાં ન્યુટ્રોન કેટલા હોય? પાંચ. તેનો પરમાણુ ભાર નવ છે. એમાં ઇલેક્ટ્રોનની વહેંચરી તમે કરો બે બે. બરોબર? તો તમને પ્રશ્ન છે જરા, પ્લસ વન ને ઝીરોના પ્લસ વન શું લખેલું છે? એની સંયોજકતા છે. હાઇડ્રોજન શું કરે? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવે. હિલિયમ તો કે ન ગુમાવે, બે જ હોય ને પૂરું ફિનિશ. લિથિયમ એક ગુમાવે. બેરિલિયમ બે ગુમાવે. બોરોન ત્રણ ગુમાવે. કાર્બન ચાર મેળવે અથવા ચાર ગુમાવે એટલે લખ્યું ચાર પ્લસ ઓર માઇનસ. ચાર ગુમાવે તો પ્લસ ને ચાર મેળવે તો માઇનસ. એ તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે ને? ઓકે, ત્યાર પછીનું બોરોન. પરમાણુ ભાર અગિયાર. ઇલેક્ટ્રોન રચના બે ને ત્રણ છે. છ નંબરનો પરમાણુ ક્રમાંક.
कार्बन परमाणु भार 12, बे ने 4, नाइट्रोजन नो परमाणु क्रमांक 7, नाइट्रोजन एमा परमाणु भार 14, एमा इलेक्ट्रॉन गोठवणी पहली कक्षक में 2, बीजी कक्षक में 5, अहींने अष्टकरत्ना पूर्ण करवा शू करे 3 मेळवे एटले -3। ख्याल आवे छे विद्यार्थी मित्रों? ऑक्सीजन नो परमाणु क्रमांक 8, एमनो परमाणु भार 16, इलेक्ट्रॉन गोठवणी पहली कक्षक में 2, बीजी कक्षा में 6। चलो अहींने 8 इलेक्ट्रॉन करवा होय तो शू करे 2 मेळवे एटले -2 नी संयोजकता अष्टकरत्ना पूर्ण करवा माटे। फ्लोरिन नो परमाणु क्रमांक 9, प्रोटोन 9, इलेक्ट्रॉन 9, तो न्यूट्रॉन केटला होय 19 -9 एटले 10 न्यूट्रॉन होय। जो त्रणे त्रण वस्तु तमने ख्याल आवी जाय, प्रोटोन 9, इलेक्ट्रॉन 9, तो न्यूट्रॉन केटला होय 19 -9 एटले 10। विद्यार्थी मित्रों आ बधुं लखजो, आवुं दरेक तत्व माटे तमने खबर होवी जोईए प्रोटोन केटला, इलेक्ट्रॉन केटला, न्यूट्रॉन केटला। અને આ જ પ્રકરણ તમે આવતા વર્ષે 11 સાયન્સમાં આવશો, 11 સાયન્સમાં એડમિશન લેશો તો મિત્રો આ જ પ્રકરણ ફરીવાર એનો વિગતવાર ત્યાં અભ્યાસ પણ છે। 8-9માં અભ્યાસ કરીને આવ્યા, 10મામાં પણ આવ્યું અને 11મામાં એનો વિગતવાર અભ્યાસ છે। ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 અને 7, ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે 7, અષ્ટકરત્નાને પૂર્ણ કરી દીધી 1 મેળવે એટલે -1, જો માટેની સંયોજકતા ફ્લોરિનની કેટલી હોય -1 હોય। માઇનસ શું કામ એ તમને ખબર છે, ગુમાવે તો પ્લસ હોય અને મેળવે તો માઇનસ, સાત છે, સાત ગુમાવા કરતાં એક મેળવવા સારો એટલે -1। નિયોન પરમાણુ ક્રમાંક 10, બોલો કેટલા પ્રોટોન, યસ 10, બોલો કેટલા ઇલેક્ટ્રોન, તો કે 10, ન્યુટ્રોન કેટલા, તો કે 20 -10 એટલે 10 ન્યુટ્રોન હોય આમ, બોલો ઇલેક્ટ્રોન, તો કે 10, બોલો પ્રોટોન, તો કે 10, બોલો ન્યુટ્રોન, તો કે 10, બધું 10 10 10। અરે રડે, અરે વાહ, ઇલેક્ટ્રોનિક 2 અને 8, તો અહીંયા જો અષ્ટકરત્ના પૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો, 8-8 કમ્પ્લીટ છે, તો ન મેળવે ન ગુમાવે એટલે જો મેં ચોકડી મારી દીધી, કાંઈ ન કરે એટલે 0, નિષ્ક્રિય। ચાલો આ કોનું સૂત્ર છે ઓળખી બતાવો, એ બરાબર પી પ્લસ એન, યસ પરમાણુ ભારનું સૂત્ર છે। તો પરમાણુ ભાર શોધવા માટે કોની જરૂર પડે, પ્રોટોન અને ન્યુટ્રોન। ચાલો ન્યુટ્રોન શોધવું હોય તો ન્યુટ્રોન બરાબર પરમાણુ ભાર માઇનસ પ્રોટોન, જો નિયોનનો પરમાણુ ભાર કેટલો છે 20, એ મૂકી દો, એમાં પ્રોટોન કેટલા છે, તો કે 10, તો 20 -10, તો ન્યુટ્રોન કેટલા હોય 10। સમજાય છે મિત્રો? અરે વાહ, હવે અહીંયા જુઓ, આ પરમાણુનું કેન્દ્ર છે પ્લસ, પ્રોટોન બેઠો અહીંયા, કોણ કોણ બેઠો હોય કેન્દ્રમાં, પ્રોટોન અને ન્યુટ્રોન બે અંદર બેઠા હોય, પણ પ્રોટોનને પ્લસ ચાર્જ હોય, અહીંયા ફરતી કક્ષામાં કોણ ઘૂમતા હોય ઇલેક્ટ્રોન, એને કેવો ચાર્જ હોય માઇનસ એટલે ઋણ હોય, પ્રોટોન પ્લસ જે પરમાણુના કેન્દ્રમાં બેઠેલો હોય છે, ઇલેક્ટ્રોન બહાર ઘૂમતા હોય એનો ચાર્જ કેવો, તો કે માઇનસ, અને ન્યુટ્રોન કેવો હોય તટસ્થ હોય, કેવો હોય, તો પરમાણુના કેન્દ્રમાં કોણ હોય પ્રોટોન અને ન્યુટ્રોન, બહાર કોણ ઘૂમતા હોય કક્ષામાં, તો કે ઇલેક્ટ્રોન, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, આ પાંચમી કક્ષા કક્ષા છે। ચાલો પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય એસ, બીજી કક્ષામાં બે કક્ષક હોય એસ અને પી, ત્રીજી કક્ષામાં ત્રણ કક્ષક હોય એસ પી ડી, ચોથીમાં ચાર હોય એસ પી ડી એફ, તો આ ચારેક આ પાંચેક કક્ષા છે એમાં કક્ષક હોય, ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય તમને ખ્યાલ છે, 2 8 8 18 આ રીતે ભરાય, આમાં 2 સમય પછી ક્રમશ આપણે ગોઠવણી કરતા જ ગયા અહીંયા આ રીતે, ઓકે। ચાલો પરમાણુ ભારની વ્યાખ્યા, પરમાણીય દળ કહો કે પરમાણુ ભાર કહો, બે એક જ, ચાલો પરમાણુ ભારની સંજ્ઞા શું, એ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે પરમાણુ ભાર, એનું સૂત્ર તમારે લખવું હોય તો આ રહ્યું એનું સૂત્ર, અહીંથી બોલો પરમાણુ ભારની વ્યાખ્યા, બોલો પરમાણુ ભાર એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણુ ભાર કહે છે, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ભાર કહેવાય, એનો એકમ કોણ છે યુ, યુ એટલે યુનિફાઈડ માસ અથવા ગ્રામ પ્રતિ મોલ, ઇલેક્ટ્રોનનું દળ
प्रोटोन अने न्यूट्रॉननी सापेक्ष नहिवत होवाथी तेने अवगणवामां आवे छे। इलेक्ट्रॉननुं दळ, इलेक्ट्रॉनने आपणे अवगणीए छीए, एनुं दळ अवगणीए छीए, कोनी सापेक्ष? प्रोटोन अने न्यूट्रॉननी सापेक्ष। एटले आपणे कहीए इलेक्ट्रॉनने वजन होतुं नथी। ओके, चलो फरी पाछा परमाणु क्रमांक 11 थी क्रमशः परमाणु सोडियमनो परमाणु क्रमांक केटलो? 11। नाम सोडियम, परमाणु भार ए केटलो? 23। चलो कही दियो मने न्यूट्रॉन नी संख्या, बोलो, हूँ तमारी राह जोई रह्यो छुं। बोल्या, मने अवाज नो आव्यो? यस, केटलो हशे? तो के 23 माइनस 11 तो केटलो होय? 12 थई गयो। आमां सोडियममां ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 12, 23 માઇનસ 11। ચલો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તો એની ઇલેક્ટ્રોન 2, 8, 2, પહેલી કક્ષા પૂર્ણ, બીજી કક્ષા ભરાઈ ગઈ, ત્રીજી કક્ષામાં 2 ગયા, યાદ કરો 2 ને 8, 10, 10 ને 2, 12। આમાં 12 પ્રોટોન હોય, 12 ઇલેક્ટ્રોન હોય, તો ન્યુટ્રોન કેટલા હોય? તો કે 24 માઇનસ 12 એટલે 12 જ હોય, 3 એ 3 સરખું। આ એટલા માટે હું તમને સમજાવી રહ્યો છું કારણ કે આપણે પ્રકરણ શરૂઆત કરશું ત્યારે પરમાણુ ભાર આવશે, ડોબ્રેનરના ત્રિપુટીનો નિયમ આવશે, એમાં પરમાણુ ભાર આવશે, એટલે હું તમને આ પરમાણુ ભાર સમજે ને, તો મને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે અગાઉ આપણે આ ભણ્યા જ છીએ, છતાં પણ હું અહીંયા એમનું રિવિઝન કરાવી રહ્યો છું અને તમે બહુ સારી રીતે અભ્યાસ કરતા હશો ધોરણ 10ની અંદર, જેટલી મહેનત થાય એટલી કરશો, બરોબર છે? કેટલા ટકા અભ્યાસક્રમ આવશે એ હજુ હાલ આપણને ખ્યાલ નથી, પણ જે કંઈ પણ આવે, જે કંઈ પણ પ્રકરણ આવે એને આપણે ભણીશું, બરોબર? તમારા માટે બહુ બેસ્ટ। ચાલો એ જ રીતે તમને હવે ક્રમશઃ ખ્યાલ આવી ગયો 20 તત્વો સુધી, કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, તેમાં 20 પ્રોટોન હોય, 20 ઇલેક્ટ્રોન હોય, તો ન્યુટ્રોન કેટલા હોય? તો કે 40 માઇનસ 20 તો 20 ન્યુટ્રોન હોય। ચાલો પહેલી કક્ષામાં કેટલા સમય? 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18, પણ 2 જ આવે, શું કામ? તો કે 2 ને 8, 10, 10 ને 8, 18 ને 18 ને 2, 20 થઈ ગયા 20। ચાલો એક એક્ઝામ્પલ છે, હાઇડ્રોજનનું પરમાણુય દળ, તો કે એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન 1 વત્તા, કારણ કે ન્યુટ્રોન કેવો હોય? 0, એટલે 1 યુ થઈ ગયું, યુ એટલે પરમાણુ ભારનો એકમ છે, યુનિફાઈડ માસ કહેવાય, અથવા એને ગ્રામ પ્રતિ મોલ કહેવાય। ચાલો હિલિયમનું પરમાણુય દળ ગણો, તો એ બરાબર પ્રોટોન કેટલા હોય? 2, ન્યુટ્રોન કેટલા હોય? 2, 2 વત્તા 2 એટલે 4, સૂત્ર મૂકી દો સીધું, 4 યુ 4 ગ્રામ પ્રતિ મોલ। સોડિયમનું પરમાણુય દળ, એ બરાબર P+N, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11, તો 11 પ્રોટોન, તો ન્યુટ્રોન કેટલા? 12, 23। હવે આ તમને ખ્યાલ હોવો જોઈએ, એવું દરેકનું શોધી શકાય, શોધી શકશો ને મિત્રો? ઓકે, ચાલો પરમાણુ એ ગ્રીક શબ્દ છે, વિભાજિત થઈ શકે તેવું, વિભાજિત ન થઈ તેની વ્યાખ્યા છે, દ્રવ્યનો અતિ સૂક્ષ્મ ભાગ છે જેનું વિભાજન શક્ય નથી તેને પરમાણુ કહેવાય, આવું પહેલાં હતું, અવિભાજ્ય છે, આજ તો વિભાજ્ય છે, હાલના યુગમાં પહેલાં અવિભાજ્ય હતો પરમાણુ, ત્યાર પછી સંશોધન પછી તે વિભાજ્ય છે। પરમાણુના બે ભાગ છે, એક કેન્દ્ર અને કેન્દ્ર સિવાયનો, તો કેન્દ્રમાં કોણ હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન, અવપરમાણીય કણો કહેવાય, અને કેન્દ્ર સિવાયનો, તો કે બહારનો ભાગ, એમાં ઇલેક્ટ્રોન ઘૂમતો હોય એને કક્ષા, બરોબર? તો પરમાણુના કેટલા ભાગ? 2, કેન્દ્ર અને કેન્દ્ર સિવાયનો ભાગ, તો કેન્દ્રમાં કોણ કોણ બેઠા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, આપણે વાત કરી ગયા હમણાં, કહ્યું કે ના કહ્યું? યસ, અને કેન્દ્ર સિવાય બહાર કોણ ઘૂમતા હોય? યસ, ઇલેક્ટ્રોન। ઓકે, હવે પરમાણુ જે ઇલેક્ટ્રોન ગુમાવે તે પોઝિટિવ આયન ધનાયન બને, ખબર જ છે તમને, અને જે ઇલેક્ટ્રોન મેળવે તે નેગેટિવ આયન ઋણાયન બને। ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધાતુ હંમેશા ધનાયન બને, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એટલે અધાતુ હંમેશા ઋણાયન બને। જે તત્વોની પરમાણુ બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તે ગુમાવીને ધનાયન બને, આવા તત્વોને ધાતુ તત્વો કહેવાય। જો ધાતુની વ્યાખ્યા પણ બની ગઈ, તમને કોઈ પૂછે ધાતુ એટલે શું, તો કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન આવેલા હોય એને ધાતુ તત્વો કહેવાય। દાખલા તરીકે જુઓ, અહીંયા બાહ્યતમ કક્ષામાં જો 1, 2, 3 આ 5, 6, 7 નહીં, 8 નહીં, 8 નહીં, તો આ 1, 2 ને 3 આ ધાતુ તત્વો કહેવાય। કોણ કોણ? તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, એ ધાતુ તત્વો કહેવાય,
અહીંયા પણ તમે જો વાહિતમ કક્ષામાં એક બે ને ત્રણ કોણ કોણ સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ત્રણેય ધાતુ કહેવાય. આગળ વધીએ, અહીંયા પણ તમે જુઓ એક અને બે બાહ્યતમ કક્ષામાં એક બે કોણ કોણ પોટેશિયમ ને કેલ્શિયમ એ કેવા કહેવાય ધાતુ તત્વો. ખ્યાલ હોવો જોઈએ, ભણી ગયા આપણે ધાતુ અધાતુ. આગળ વધીએ તો ધને પરંતુ ચાર કરતા વધારે હોય એટલે કે કેવો હોય પાંચ છ સાત ઇલેક્ટ્રોન હોય તો મેળવીને ઋણે. તો જેની બાહ્યતમ કક્ષામાં પાંચ છ સાત હોય એને અધાતુ તત્વો કહેવાય. દાખલા તરીકે જુઓ આ પાંચ આ છ આ સાત બાહ્યતમ કક્ષામાં તો કોણ કોણ ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન આ ત્રણે ત્રણ અધાતુ તત્વો છે. અને જેની બાહ્યતમ કક્ષામાં ચાર હોય એને અર્ધધાતુ કહેવાય. કેવા કહેવાય અર્ધધાતુ. અને જેની સંપૂર્ણ અષ્ટકૃતના પૂર્ણ હોય એને નિષ્ક્રિય વાયુ કે આઠ જો નિષ્ક્રિય વાયુ તો આર્ગોને નિષ્ક્રિય વાયુ છે. ચાલો હવે ઓળખતા શીખો. એક હાઇડ્રોજન છે ને મિત્રો, હાઇડ્રોજન એ ધાતુ અને અધાતુ બે છે કારણ કે જરૂર પડતી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે ને એક મેળવી દે એની આપણે ચર્ચા પછી કરીશું. બે બોલો ન ઇલેક્ટ્રોન મેળવે ન ગુમાવે બોલો અષ્ટકૃતના પૂર્ણ મતલબ અષ્ટક નહીં દ્વિક સંવૃતના કહેવાય. બે જરૂર બે પૂરે પડે જીરો જુઓ બરોબર. અહીંયા જુઓ એક એક હોય તો કેવું કહેવાય ધાતુ, બે હોય તો એ ધાતુ, ત્રણ હોય તો એ ધાતુ, ચાર હોય તો અર્ધ ધાતુ, પાંચ છ સાત હોય તો અધાતુ અને આઠ હોય તો નિષ્ક્રિય વાયુ. તો તમને ખબર પડી ગઈ કે આવર્ત કોષ્ટકમાં હવે ચાર ભાગ પડી ગયા ધાતુ અધાતુ અર્ધધાતુ અને નિષ્ક્રિય વાયુ. સમજાય છે? તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં એક બે ને ત્રણ ઇલેક્ટ્રોન હોય એને ધાતુ કહેવાય અને જે તત્વોની બાહ્યતમ કક્ષામાં પાંચ છ સાત હોય એને અધાતુ કહેવાય અને જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ચાર હોય એને અર્ધધાતુ કહેવાય અને આઠે આઠ ભરાયેલા હોય તેને યસ નિષ્ક્રિય કહેવાય. બરોબર છે? આવી જ રીતે પરમાણુ ક્રમાંક એકવીસ થી ત્રીસ સુધી આપ્યા છે. એકવીસ થી ત્રીસ તમારી જાણકારી માટે આ છે. એકવીસ થી ત્રીસ આપણે તો વીસ બહુ થઈ ગયા. બરોબર ખ્યાલ આવે છે? હવે બીજી એક વાત આ તમારી જાણકારી માટે જ છે. અહીં તમે જુઓ હાઇડ્રોજન આ એ એટલે બોલો એ એટલે પરમાણુ ભાર, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક. તો આ નીચે છે ને એ પરમાણુ ક્રમાંક છે, ઉપર છે પરમાણુ ભાર છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક, પરમાણુ ભાર એક. પરમાણુ ક્રમાંક એક, પરમાણુ ભાર એક. હિલિયમનો પરમાણુ ક્રમાંક બે, એનો પરમાણુ ભાર ચાર. તો જુઓ આ ત્રણ શું છે? તો કે ઝેડ, ઝેડ એટલે પ્રોટોન પરમાણુ ક્રમાંક અને આ પરમાણુ ભાર. બેરિલિયમ પરમાણુ ક્રમાંક ચાર, એનો પરમાણુ ભાર નવ. બોરોન એનો પરમાણુ ક્રમાંક પાંચ, એનો પરમાણુ ભાર અગિયાર. અગિયારમાંથી પાંચ બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. વીસમાંથી દસ બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. ઓગણીસમાંથી નવ બાદ કરો એટલે ન્યુટ્રોન મળે. તો આ એ છે, આ પી છે, તો એન મળે. આ જુઓ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. બરોબર આ બધાના મેં લખેલા છે. ઓકે, ગુમાવે તે ધનાયન, મેળવે તે ઋણાયન. ચાલો એચ સી એલ હોય તમે એચ પ્લસ એ ધનાયન કહેવાય, સીએલ તો કે ઋણાયન. તમને ખબર છે અણુસૂત્રમાં ધનાયન આગળ હોય ઋણાયન પાછળ હોય. એચ ટુ ઓ, એચ પ્લસ જો એચ પ્લસ આગળ છે ઓ માઇનસ પાછળ છે. ઓકે, હવે અહીંયા જુઓ એલ્યુમિનિયમ અહીં મેં લખ્યું તેર, અહીંયા સત્યાવીસ અને પ્લસ ત્રણ. કેમ પ્લસ ત્રણ લખ્યું? તો કે તમને ન ખ્યાલ આવે એક વખત જોઈ લે બાહ્યતમ કક્ષામાં કેટલા છે ત્રણ, તો એ શું કરે ત્રણ ગુમાવે એટલે પ્લસ ત્રણ. જોઈ લો છે એલ્યુમિનિયમ આ ત્રણ ગુમાવે એટલે પ્લસ ત્રણ, ગુમાવે એટલે પ્લસ. તો એમાં પ્રોટોન કેટલા? તો કે જેટલા પ્રોટોન એટલો જ ઝેડ, પી અને ઝેડ સરખા જ હોય. પ્રોટોન અને પરમાણુ ક્રમાંક તેર, તો પરમાણુ ભાર કેટલો? સત્યાવીસ. અહીં આપેલું છે સત્યાવીસ પરમાણુ ભાર છે. આ પરમાણુ ક્રમાંક એ ઝેડ અથવા પ્રોટોન બે સમાન જ હોય. તો ન્યુટ્રોન કેટલા હોય? તો કે એ માઇનસ પી. તો સત્યાવીસ માઇનસ તેર, તો ન્યુટ્રોન કેટલા હોય? ચૌદ. તો ઇલેક્ટ્રોન તેર માઇનસ ત્રણ એટલે દસ, કારણ કે ત્રણ ગુમાવી દીધા છે. આ ધ્યાન આપજો. બરોબર છે? એવી જ રીતે કે પ્લસ વન હોય તો ઓગણચાલીસ છે પ્રોટોનને પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન ઓગણીસ, પરમાણુ ભાર કેટલો? ઓગણચાલીસ. ન્યુટ્રોન તો કે ઓગણચાલીસ માઇનસ ઓગણીસ એટલે વીસ. તમે ઇલેક્ટ્રોન કેટલા હોય એક જો પ્લસ વન એટલે ગુમાવી દીધો એટલે ઓગણીસ માઇનસ એક એટલે અઢાર. ઓકે, આ તમારી જાણકારી માટે છે. તમારે આગળ હજી વિચાર કરવો તો આવું બેઠા બેઠા વિચારવાનું. બરોબર, ચાલો હવે આપણે જવું છે પરમાણુ ભાર તરફ. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પરમાણુ ભાર. ઓકે, તો એની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું પરમાણુ ભાર કોને કહેવાય. ઓકે, આવજો.